હવે આજના વિડીયોમાં તમારા મનમાં ઉદભવતા તમામ સવાલના જવાબ એટલે કે મેડિકલનો સેકન્ડ રાઉન્ડ ક્યારે આવશે બીજી વસ્તુ ગુજકેટ ક્યારે લેવાશે નીટની તારીખ ક્યારે આવશે નીટ ક્યારે લેવાશે આવતા વર્ષથી પેરામેડિકલ માટે નર્સિંગની જરૂર પડશે કે નહીં તેવી ઘણી માહિતી માટેનો આ વિડીયો બનાવવામાં આવ્યો છે આ વિડીયોમાં મેક્સિમમ એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે તમારા મનમાં જે રહેલા ડાઉટ છે એ દૂર થઈ જાય નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ શું છે ધોરણ બાર પછી એડમિશન પ્રોસેસ થાય છે એની માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો તેની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી શકો છો તેની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો આ ચેનલને તમે વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે એમાં તમારો પહેલો સવાલ એ જ છે બધાના મનમાં કોમન સવાલ જ હશે કે ભાઈ હવે મેડિકલ માટેનો બીજો રાઉન્ડ હવે ક્યારે આવશે કેમ કે તમને લોકોને ખ્યાલ છે ગાની આની પહેલાં તમે લોકોએ શેડ્યુલ જોયું હતું એમાં એવું મેન્શન કરેલું હતું કે પંદર બેથી એકવીસ તારીખ સુધી ચોઈસ ફિલિંગ તમે કરી શકશો એ રીતે તમારો બીજો રાઉન્ડ ચાલુ થશે પરંતુ આજની તારીખમાં પણ નથી ચાલુ થયું તો તમને લોકોને એ લોકો મેસેજ એડમિશન કમિટી મેસેજ પણ મોકલો હશે વેબસાઇટમાં પણ આવી ગયું છે કે ઓલ ઇન્ડિયા કોટાના તમામ ચારે ચાર રાઉન્ડ પૂરા થાય એ પછી જ તમારી પ્રોસેસ ચાલુ થશે સમજો ખાસ વાત એટલે કે એ ઓલ ઇન્ડિયા કોટાના રાઉન્ડ વીસ તારીખે પૂરા થાય છે વીસ અથવા તો અઠ્યાવીસ તારીખ છે છેલ્લી અઠ્યાવીસ તારીખે ઓલ ઇન્ડિયા કોટાના બધા રાઉન્ડ પૂરા થાય છે અઠ્યાવીસ ત્રણ સમજો ખાસ એટલે એનએમસી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી ઓલ ઇન્ડિયાના બધા રાઉન્ડ નહીં પૂરા થાય ત્યાં સુધી તમારે પ્રવેશ પ્રક્રિયા કરવાની થતી નથી એટલે આપણે એવું ધારી શકીએ કે અઠ્યાવીસ ત્રણ પછી બીજો રાઉન્ડ તમારો આવી શકે સમજો ખાસ અઠ્યાવીસ ત્રણ બે હજાર બાવીસ પછી તમારો સેકન્ડ રાઉન્ડ આવશે ઓકે હવે એનએમસી કી ચેન્જીસ કરે તો ઠીક બાબત છે બાકી અઠ્યાવીસ ત્રણ પછી જ તમારા લોકોનો સેકન્ડ રાઉન્ડ આવશે ઓકે એટલે આમાં તમને અભ્યાસમાં પણ લોસ જવાનું ઘણું બધું થશે હવે એના પછી બીજો પ્રશ્ન ભાઈ પેરામેડિકલમાં બીજો રાઉન્ડ ક્યારે આવશે ઓકે તો તમને એ લોકોને ખ્યાલ હોય તો આ જે પેરામેડિકલ અને મેડિકલ એ બે પેરેલ પ્રક્રિયા ચાલે એટલે કે જ્યારે પેરામેડિકલનો પહેલો રાઉન્ડ આવ્યો હતો ત્યારે જ મેડિકલનો પહેલો રાઉન્ડ આવ્યો હતો એટલે આપણે એવું ધારી શકીએ કે કદાચ બીજો રાઉન્ડ એ લોકોનો ચાલુ થાય મેડિકલમાં એના પછી જ પેરામેડિકલનો બીજો રાઉન્ડ આવે ઓકે હવે આ કોમન પ્રશ્ન અત્યારે જે ધોરણ બારમાં છે એ લોકોને પણ થતો હશે જે લોકોએ ડ્રોપ લીધો છે એ લોકોને થતો હશે કે ભાઈ નીટ બે હજાર બાવીસ ક્યારે લેવાશે તો હું તમને કહી દઉં છું ઓલ ઇન્ડિયા કોટાની જે પ્રોસેસ પૂરી થશે એટલે કે અઠ્યાવીસ ત્રણ સમજો અઠ્યાવીસ ત્રણે જ્યારે ઓલ ઇન્ડિયા કોટાની પ્રોસેસ પૂરી થાય એ પછી તમારા લોકોની નીટની તારીખ આવશે સમજજો ત્યાં સુધી તમારી જે નીટની જે તારીખ છે એ આવવાની નથી અઠ્યાવીસ ત્રણ પછી તમારું નીટની તારીખનું નોટિફિકેશન આવશે આપણે એવું ધારી શકીએ કે નીટની પરીક્ષા તમારે નવમાં અથવા આઠમાં આઠ નવ અને દસ એટલે કે ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક ઓક્ટોબર ત્રણ મહિનામાંથી એક મહિનામાં જ લેવાશે ઓકે જૂન જુલાઈમાં નહીં લેવાય શક્યતા જ નથી એક ટકો શક્યતા નથી ઓકે જુઓ મેમાં યોજાવાની શક્યતા છેદની કેમ કે કોરોના જવાબદાર નથી આ વખતે ઓકે કેમ કે આ વખતે નીટ બે હજાર એકવીસનું રિઝલ્ટ બી મોડું એવું છે એડમિશન પ્રક્રિયા મોડી ચાલુ કરી છે અને હજી મોડું થાય છે સમજી ગયા એટલે કે બે 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 બેન્ચ એકાએ રે શક્ય જ નથી એટલે તમારી નીટ મોસ્ટ પ્રોબેબલ નવમાં મહિનામાં જ યોજાશે ઓકે નવમાં આઠ નવ અથવા દસ ત્રણમાંથી એક મહિનામાં જ યોજાશે મોડું થઈ શકશે પણ વહેલું નહીં થાય સમજી ગયા આ નીટ બે હજાર બાવીસની છે અને અઠ્યાવીસ ત્રણ પછી જ નોટિફિકેશન આવશે એટલે હવે આપણે એ રીતનું પણ ધારી શકીએ કે હવે દર વર્ષે એ ક્રમ થઈ જવાનો છે આઠ નવ અથવા દસ કેમકે વહેલી એ લોકો યોજી લે ને તો પછી બે બેન્ચ આઈ રે થશે બે બેન્ચ આઈ રે થાય તો એ પછી શક્ય જ નથી ઓકે ઓકે એટલે તમારે આઠ નવ અને દસ મહિનો ગણીને જ ચાલવાનું છે ઓકે અને તમે તારીખ તમે એક્સપેક્ટ કરો અઠ્યાવીસ ત્રણ પછી જ તમારા લોકોની જે ડેટ છે એ આવશે કે ક્યારે ફોર્મ ભરવાનું છે શું છે એ બધું ત્યારે જ આવશે ઓકે જો હવે ગુજકેટની પરીક્ષા ક્યારે લેવાશે આ તમારા મનમાં પણ પ્રશ્ન હશે તો તમને ચોખ્ખું કહી દઉં કે ગુજકેટની પરીક્ષા તમારા લોકોની બોર્ડની એક્ઝામ પૂરી થશે સમજો ધોરણ બારની બોર્ડની એક્ઝામ પૂરી થાય એ પછી પંદર દિવસમાં લેવાઈ જશે કેમકે આ વખતે મોડું થવાની શક્યતા નથી કોરોના આવ્યો તો ત્રીજી લહેર આવી હતી પણ સ્કૂલ કોલેજો બંધ નથી થઈ બોર્ડની પરીક્ષામાં ટાઈમ સરદ લેવાશે એટલે ગુજકેટની પરીક્ષા બોર્ડની પરીક્ષાના પંદર દિવસ પછી હશે ઓકે એટલે તમે તૈયારી ખાસ કરજો અને બી ગ્રુપના વિદ્યાર્થીઓ ખાસ ગુજકેટ આપજો ગુજકેટ આપવામાં કોઈ આળસ ન કરતા સમજજો ખાસ વાત ઓકે કે આ ગુચકેટના બેઝ ઉપર બી ગ્રુપમાં ફાયદો છે કેમ કે એ લોકોને ડિગ્રી એન્જિનિયરિંગમાં પણ મળી શકશે એડમિશન ગુજકેટ આપેલી હશે તો સમજી ગયા પહેલાં એ ડિગ્રી એન્જિનિયરિંગમાં નહોતું મળતું હવે બાયોલોજીના સ્ટુડન્ટને પણ ડિગ્રી એન્જિનિયરિંગમાં આ વર્ષથી ન જ મળશે ઓકે એગ્રીકલ્ચરમાં ચાન્સ રહેશે ફાર્મસીમાં ચાન્સ રહેશે ઓકે એટલે ખાસ કરીને ગુચકેટની પરીક્ષા તમારા લોકોના મનમાં વિચાર હોય કે ભાઈ અમારે નથી આપવી અમે સ્પેશિયલ નીટ ઉપર ફોકસ કરીએ છીએ તો પણ ગુજકેટની એક્ઝામ આપજો જ ઓકે હવે બોર્ડના પરિણામ ક્યારે આવશે એટલે હું ધોરણ બાર સાયન્સની જ ખાલી વાત કરું છું ધોરણ દસની વાત આમાં નથી કરતો ઓકે એટલે આપણે એવું ધારી શકીએ કે તમારા લોકોની એક્ઝામ છે એ વેલી લેવાઈ જાય તો તમારું જે પરિણામ છે એ મેમાં આવી જશે ઓકે મોસ્ટ પ્રોબેબલ આપણે જોઈએ છીએ છેલ્લા બે ત્રણ વર્ષથી બોર્ડનું રિઝલ્ટ મેમાં જ આવી જાય છે ઓકે સમજજો કે બે હજાર ઓગણીસમાં કેટલી સાત પાંચે છે એનું રિઝલ્ટ આવ્યું હતું સમજો બોર્ડનું અને ગુજકેટનું બંનેનું સાથે જ આવ્યું હતું ઓકે અને બે હજાર વીસમાં કોરોના જ્યારે ચાલુ થયો તો ત્યારે પણ એ લોકોએ સત્તર મે સુધીમાં પરિણામ જાહેર કરી દીધું હતું ઓકે એટલે આપણે એવું ધારી શકીએ આ વર્ષે કોરોનાની શક્યતા પણ હવે નહીં વધશે એટલા માટે તમારા લોકોના બોટના જે પરિણામ છે એ આપણે એવું ધારી શકીએ કે પંદર મે પછી આવી જ જશે ઓકે અને બંનેના પરિણામ સાથે આવશે બોર્ડનું પણ સાથે આવશે ગુજકેટનું પણ સાથે આવશે ઓકે જુઓ આ દરેકના મનમાં સવાલ છે કે ભાઈ હવે પેરામેડિકલ માટે બે હજાર બાવીસના વર્ષમાં બોર્ડ ઉપર મળશે કે નીટ ઉપર મળશે ઓકે તો જુઓ આ વર્ષે ઓનલી ને ઓનલી બોર્ડ ઉપર જ પેરામેડિકલમાં મળે છે સમજી ગયા નીટને આધારે નથી મળતું પરંતુ આ વર્ષે આપણે એવું ધારી શકીએ કેમ કે આ વર્ષે એકેડેમિક પણ બધા લોકોનું મોડું ચાલુ થયું છે સમજો ખાસ વાત એકેડે ભણવાનું મોડું ચાલુ થયું છે અને પેરામેડિકલ વરસ જે દિવાળી ડિસેમ્બરમાં પૂરું થાય એટલે આપણે એવું ધારી શકીએ કે કદાચ એ લોકો નીટ ઉપર આ વર્ષે એડમિશન લે સમજી ગયા તમે લોકોએ નીટ આપી હશે તો જ તમે એમાં એડમિશન લઈ શકશો એવું એ લોકો કરી શકે છે કે બોર્ડના સાઠ જેમ ચાલી ટકા પણ કરી શકે ઓકે અથવા તો સંપૂર્ણપણે નીટ ઉપર લેશે ઓકે તો તમારા લોકોએ નીટમાં પણ મહેનત કરવાની છે બોર્ડમાં પણ મહેનત કરવાની છે ગુજકેટમાં પણ મહેનત કરવાની છે ઓકે એ કોઈ એક્ઝામમાં તમારે લોકોએ ઢીલું મૂકવાનું નથી અને નીટ માટે તમારી પાસે બોર્ડ પછી પણ પુષ્કળ કે હશે ઓકે ચારથી પાંચ મહિના તમારી પાસે હશે તમારે વ્યવસ્થિત રીતે લડવાનું છે ઓકે અને બીજી વસ્તુ તમારા લોકોને બોર્ડના રિઝલ્ટ પછી એડમિશન પ્રોસેસ પણ ચાલુ થઈ જશે એટલે એડમિશન પ્રોસેસમાં ભૂલ ન થાય એના માટે મેં આ ચેનલ ખાસ ક્રિએટ કરી છે તમને તમારા લોકોને પણ અમે માર્ગદર્શન આપશું બીએસસી કોર્સથી લઈને એમ બીબીએસ હોય ડિગ્રી એન્જિનિયરિંગ હોય એની પણ અમે તમને લોકોને માહિતી આપવાના છીએ એટલા માટે તમે લોકો અત્યારે બારમામાં હો નવા હોવ તો આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે